અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની કટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે. આજરોજ અમારા બાળકો વિવિધ પ્રાણીઓના રહેઠાણ વિશેની માહિતી મેળવવાના છે, તો આવો નિહાળીએ આજની પ્રવૃત્તિ. તમને ખબર છે પક્ષીઓ હોય ને, પક્ષીઓ એ બધાના ઘર હોય છે. તો આપણું જેમ ઘર હોય ને એમ પક્ષીઓના ઘર હોય છે અને એને કહેવાય છે માળો. શું કહેવાય છે? માળો. આપણે મકાનમાં રહીએ છીએ તો પક્ષી માળામાં રહે છે. આપણું મકાન શેનું બનેલું હોય? રેતી, સિમેન્ટ, કપચી એ વગેરેનું આપણું મકાન બનેલું હોય છે. પણ આ પક્ષી હોય ને એ પક્ષીનો માળો હોય તેનાથી બનેલો હોય, ખબર છે? જો આ કેટલીક વસ્તુ છે. આ શું છે? હા, સળી છે, ચાંદી સળી આવે ને. હા, જો આ સોફ્ટ છે થોડી. આ થોડી કેવી છે? કડક છે. પછી આ છે, હા, પાંદડા છે. જો અલગ અલગ પ્રકારના છે. આ લીમડાના છે, પછી ચણોઠીના છે, સરગવાના છે. બધા અલગ અલગ અહીંયા પાન જોવા મળે છે. પછી સળી પણ જો કેવી છે. આ કેવી છે? પતલી છે. આ કેવી છે? થોડી પોચી છે. તો આ વળી કેવી છે? થોડી કડક છે. તો પક્ષીના જે માળા હોય ને એ પક્ષીઓ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને સરસ મજાનો માળો બનાવતા હોય છે. અને પછી એ માળો જ્યારે તૈયાર થઈ જાય ને પછી એની અંદર શું કરે, થોડું થોડું રૂમ અને પીંછા લઈને પણ વિછાઈ દે. પછી જ્યારે એમના બચ્ચાને ઈંડા મૂકવાના હોય ને ત્યારે માળાની અંદર ઈંડા મૂકે છે અને એની રક્ષા કરે છે. અને એમાંથી સરસ મજાના સમય થાય એટલે બચ્ચા નીકળતા હોય છે. તો દરેક પક્ષીઓ માળામાં રહેતા હોય છે. એ બધા દરેકના રહેઠાણ હોય છે. તમને ખબર છે ગાય ક્યારે? ગાય ક્યારે? વેરી ગુડ, વાડામાં. બકરી? વાડામાં. સિંહ ક્યારે? જંગલમાં. પણ જંગલની અંદર સિંહની ગુફા હોય. શું હોય? તો સિંહ ક્યારે? ગુફામાં. પછી ઘોડા? ઘોડા જ્યારે ને એ જગ્યાને તબેલો કહેવાય. શું કહેવાય? તબેલો. ઘોડો તબેલા મારે. પછી ઓલા ઉંદર ભાઈ જોયા છે ને, કેવો બોલે ઉંદર? યાદ રાખશો ને દરેકના રહેઠાણ?